नमस्कार विद्यार्थी मित्रों, जी एंड एस विद्या विहार पामोल ऑनलाइन टीचिंग में तमारू स्वागत है। आज आप धोरण सात विषय गणित में प्रकरण चार स्वाध्याय 4.4 जोईश बराबर। 4.1, 4.2 और 4.3 जो 4.3 में आप समीकरण उकेलवाना दाखला शोध्या। हवे व्यवहारू कोयडा है, व्यवहारू कोयडा एटले आपणे विधान आप्युं होय एना परथी आपणे समीकरण बनावानुं अने एने उकेलवानुं छे बराबर। एमां प्रश्न एक छे कि आपेल परिस्थिति मुजब समीकरण रचो अने तेने उकेलो, अज्ञात संख्या शोधो एटले के आपणे जे धारी होय शोधवानी। पहेलो, संख्याना 8 गणामां 4 उमेरता तमने 60 मळे छे। तो आपणे आवा विधाननुं समीकरण पहेला बनावेलुं छे बराबर 4.2 मां। तो पहेला आपणे शुं करवुं पड़े, तो संख्या धारी लेवानी। धारो के ते संख्या एक्स छे बराबर। आपणे संख्या कई धारीशुं? एक्स धारीशुं बराबर। गमे ते चल धारी शकाय, ए बी सी थी झेड सुधीनो लईने गमे ते चल धारी शकाय, पण आपणे एक्स ज धारीशुं बराबर। हवे शुं कहे छे? ते संख्या एटले ए संख्या आपणे एक्स धारी लीधी बराबर। एक्सना 8 गणामां एटले आपणे एवुं लखवानुं के एक्सना 8 गणा, 8 गणा एटले केटला? 8 वडे गुणाकार करवानो बराबर। तो 8 एक्स थाय बराबर छे। चलो, एक्सना 8 गणा केटला थया? 8 एक्स थया, एटले आ પતી ગયું 8 ગણા વાળું ક્રમમાં જવાનું। 8 ગણામાં 4 ઉમેરતા એટલે કે 8 એક્સમાં 4 ઉમેરતા, 8 એક્સમાં 4 ઉમેરતા એટલે આ 8 એક્સ છે ઉમેરવાનું, એટલે કે સરવાળો કેટલા ઉમેરવાના? 4, 8 એક્સ વત્તા 4 થાય બરાબર। તે પરિણામ અહીં લખ્યું છે, ઉમેરતા તમને 60 મળે છે। તો તે પરિણામ 60 છે। કયું પરિણામ? કે 8 એક્સમાં 4 ઉમેરો તો 60 મળે છે। એટલે આ રીતે લખાય કે માટે 8 એક્સ વત્તા 4 તો પરિણામ શું મળે છે? 60 મળે છે બરાબર। આ બે સરખું છે એટલે આપણે બરાબરની નિશાની વચ્ચે લખી શકીએ। આ આપણું સમીકરણ થઈ ગયું। હવે એને ઉકેલવાનું, ઉકેલતા તો તમને આવડે જ છે બરાબર। શું કરીશું? આ 4 છે અને આ બાજુ લઈ જઈશું એટલે 8 એક્સ બરાબરની ઓળંગી જશે બરાબર। અહીંયા 60 એની જગ્યા છોડે નહીં, જમણી બાજુ વાળો જીદ્દી અંક, અને ઓછા 4, ઓછા 4 કેમ? બરાબરને ઓળંગી જાય એટલે પ્લસનું માઇનસ થઈ જશે। માટે 8 એક્સ બરાબર 60 ઓછા 4 એટલે 56 વધે, એક્સ બરાબર કેટલા વધશે? હવે 56 તો છે જ, આ બાજુ આવશે તો કઈ જશે? ગુણાકારમાં છે એટલે કઈ જતા રહે? ભાગાકારમાં બરાબર। બરાબરને ઓળંગીએ એટલે એને શ્રાપ આપશે, ગુણાકારમાંથી શેમાં જશે? ભાગાકારમાં જશે। આગળનું સ્ટેપ શું આવશે? 56 ભાગ્યા 8 એટલે કે 7, 8, 56, 7, 8, 8 કેન્સલ, એક્સ બરાબર કેટલા મળે આપણને? 7 એટલે શું લખાય? માટે તે સંખ્યા 7 છે બરાબર। આ સંખ્યા આપણે કહી હતી, એ સંખ્યા કઈ છે? 7 છે બરાબર। આ રીતે ગણવાના છે, પહેલા સમીકરણ બનાવવાનું અને એ સમીકરણને ઉકેલવાનું બરાબર। તમારે ખાલી આટલું ધ્યાન રાખવાનું કે સમીકરણ કઈ રીતે બનાવો, તો વિધાન પ્રમાણે આપણે આ રીતે વાક્ય લખવાના એટલે સમીકરણ આપણું ઓટોમેટિક આવી જશે। ત્રીજો જોઈએ, જો હું કોઈ સંખ્યાનો 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું છું તો મને 21 મળે છે। કેટલા મળે છે? 21 મળે છે। હવે કોઈ સંખ્યા, કોઈ સંખ્યા એટલે આપણે શું ધારી લેવાનું? એક્સ। ધારો કે તે સંખ્યા એક્સ છે બરાબર। એક્સ ધારી લીધી આપણે, તે સંખ્યા કઈ ધારી લીધી? એક્સ ધારી લીધી। હવે શું? સંખ્યાનો 3/4 ભાગ એટલે આ એક્સ, એક્સનો 3/4 એટલે આવું લખાય 3/4 ભાગ, તો એક્સના 3/4। આવા દાખલા આપણે અપૂર્ણાંકવાળા ચેપ્ટરમાં ગણે એક્સના 3/4 હોય, શું કરીએ આપણે? એક્સ ગુણ્યા 3/4 કરીએ બરાબર। આવું ગણિતું કે 15ના 3/5, તો 15 ગુણ્યા 3/5 લખતા હતા, નહીં 15ની જગ્યાએ એક્સ છે બરાબર, તો શું લખાય? એક્સ ગુણ્યા 3/4 એટલે અહીં લખીશું એક્સના 3/4 ભાગ એટલે કેટલા થશે? 3/4 ગુણ્યા એક્સ થાય બરાબર। જો આવું લખીએ તો ચાલે, તો આને શું લખી શકાય? 3/4 એક્સ લખી શકાય બરાબર। આવું લાંબુ નહીં લખવાનું, આપણે ડાયરેક્ટ ગુણાકાર હોય એટલે આપણે ચલ પાછળ લખવાનો, સંખ્યા આગળ લખવાની, ચલ અને એનો ગુણાકાર બરાબર। એક્સના 3/4 ભાગ કેટલા થાય? 3/4 એક્સ। હવે તેમાં એટલે શેમાં? કે 3/4 એક્સમાં
आमा त्रण उमेरु छु एटले त्रण उमेरवाना, त्रण उमेरता, त्रण उमेरवाना एटले त्रण नो सरवाळो करवानो, त्रण चतुर्थांश एक्स वत्ता त्रण थाय, बराबर आटलू पती गयु, त्रण उमेरु छु तो मने एकवीस मळे छे, तो अहीं लखवानुं ते परिणाम एकवीस छे, बराबर ते परिणाम केटलुं छे एकवीस छे एटले शुं लखाशे तो त्रण चतुर्थांश एक्स वत्ता त्रण बराबर एकवीस आवी रीत लखाय। चलो हवे त्रण आ बाजू लई गईए एटले त्रण चतुर्थांश एक्स बराबर एकवीस ओछा त्रण, तो माटे त्रण चतुर्थांश एक्स बराबर एकवीस माथी त्रण जाए तो केटला वधे, अठार वधे, बराबर। चलो हवे शुं करीशुं, तो जो त्रण चतुर्थांश छे एने आखा लई जाओ ने तो ए उलटाई जाए, उलटाई जाए एटले जो हूँ शुं कहूँ छुं तमने कि आ चार हूँ आ बाजू लई जईश तो कई छे ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જતા રહેવાના, બરાબર। ડાયરેક્ટ લખું છું બે સ્ટેપ ભેગા, અઢાર તો છે જ, જો પહેલાં હું ચારને લઈ જાઉં એટલે ચાર ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જતા રહ્યા, બરાબર। અને આ ત્રણ એક્સ છે એટલે ત્રણ કઈ છે ગુણાકારમાં છે તો એને હું લઈ જઈશ આ બાજુ તો એ ગુણાકારમાં છે તો એ કઈ જતા રહેશે ભાગાકારમાં, બરાબર। ખબર પડી શું કર્યું, આ ભાગાકારમાં હતું એ ગુણાકારમાં જયું અને આ ગુણાકારમાં હતું એ કઈ ગયું ભાગાકારમાં જયું। હવે છેદુડા દઈએ તો છ તરી અઢાર, ત્રણ ત્રણ જતા રહેશે તો માટે એક્સ બરાબર કેટલા રહેશે છ ચોક ચોવીસ, માટે તે સંખ્યા કઈ છે ચોવીસ છે, બરાબર એ લખી દેવાનું તે સંખ્યા ચોવીસ છે। આગળ જોઈએ, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા પચાસમાંથી બાદ કર્યા અને તેને પરિણામ આઠ મળ્યું। હવે જો અહીં લખી દેવાનું, ધારો કે મુન્ના પાસે એક્સ નોટબુક્સ છે, બરાબર, કેટલી છે આપણે જાણતા નથી એટલે આપણે એક્સ ધારી લેવાની। હવે એના ત્રણ ગણા, કોના ત્રણ ગણા, હવે આપણે એક્સ જ લેવાનું, નોટબુક નહીં લખવાનું, એક્સના ત્રણ ગણા એટલે આવું લખવાનું, એક્સના ત્રણ ગણા, ત્રણ ગણા એટલે ત્રણ વડે ગુણાકાર, ત્રણ એક્સ થાય, બરાબર, ચાર ગણા હોય તો ચાર વડે ગુણાકાર, જેટલા ગણા એટલા વડે ગુણાકાર, ગણા પચાસમાંથી બાદ કર્યા, હવે ત્રણ એક્સને પચાસમાંથી બાદ કરતા, હવે જો ત્રણ એક્સમાંથી પચાસ નથી બાદ કરવાનો, શું લખ્યું છે પચાસમાંથી ત્રણ એક્સ બાદ કરવાનો એટલે આવું લખાય પચાસ ઓછા ત્રણ એક્સ, બરાબર। તમે એવું લખો કે ચારમાંથી ત્રણ બાદ કરવા છે તો શું લખીએ ચાર ઓછા ત્રણ લખીએ ને એ રીતે પચાસ ઓછા ત્રણ એક્સ થાય। હવે આવું કરે તો તે પરિણામ, તે પરિણામ કેટલું છે આઠ છે, આઠ છે તો માટે શું લખાશે કે પચાસ એમાંથી અને ત્રણ એક્સ બાદ કર્યા તો એનું પરિણામ કેટલું મળે છે આઠ મળે છે, બરાબર। હવે શું કરીશું તો આ પચાસને પહેલાં આ બાજુ લઈ જઈએ તો માટે ઓછા ત્રણ એક્સ બરાબર આઠ ઓછા પચાસ, બરાબર, પચાસ ધન છે આ બાજુ થઈ જશે તો ઋણ, આ બાજુ સરવાળામાં છે તો આ બાજુ બાદ બાકી, અને ઓછા કઈ છે ત્રણ એક્સની જોડે છે, બરાબર, ધ્યાન રાખવાનું એટલે એને પ્લસ નહીં કરવાનું એ તો એની જગ્યાએ જ છે, માટે ત્રણ એક્સ બરાબર આઠમાંથી પચાસ જશે તો બેતાલીસ વધે, કેવા બેતાલીસ આવશે માઇનસ, બરાબર, પચાસ મોટી સંખ્યા છે એટલા માટે। હવે શું તો એક્સ બરાબર માઇનસ ત્રણ આખા બાજુ જાય તો માઇનસ બેતાલીસ ભાગ્યા માઇનસ ત્રણ, માઇનસ માઇનસ ઉડી જશે અને ચૌદ તરી બેતાલીસ એટલે એક્સ બરાબર કેટલા આવે ચૌદ, બરાબર। આ છેદ ઉડાડવાનું ઝડપથી તમને ક્યારે આવડે, તમને ગળિયા પાક્કા આવડતા હશે તો આ છેદ તમે ઝડપથી ઉડાડી શકશો, બરાબર, તો એક્સ બરાબર ચૌદ એટલે મુન્ના પાસે કેટલી નોટબુક હશે ચૌદ નોટબુક છે। એફ જોઈએ, ઈલાએ એક સંખ્યા ધારી જો તેમાં ઓગણીસ ઉમેરે છે અને મળેલા સરવાળાને પાંચ વડે ભાગે છે તો તેને આઠ મળશે। હવે ઈલાએ એક સંખ્યા ધારી એટલે એક સંખ્યા આપણે કઈ ધારી લેવાની એક્સ, ધારો કે ઈલાએ ધારેલી સંખ્યા એક્સ છે, બરાબર, અથવા તમે એવું પણ લખી શકો ધારો કે તે સંખ્યા એક્સ છે। હવે તેમાં એટલે એક્સમાં ઓગણીસ ઉમેરવાના એટલે એક્સમાં ઓગણીસ ઉમેરતા, ઓગણીસ ઉમેરવાના એટલે કે શું થશે એક્સ વત્તા ઓગણીસ થાય,
અને મળેલા સરવાળાને, એટલે આ સરવાળો આપણને મળ્યો એક્સ વત્તા ઓગણીસ, બરાબર. આનો જવાબ ના હોય કારણ કે અહીંયા એક્સ છે, એક્સ વત્તા ઓગણીસ, એટલે એક્સ વત્તા ઓગણીસને જે સરવાળો મળ્યો તે એક્સ વત્તા ઓગણીસને પાંચ વડે ભાગે છે, પાંચ વડે ભાગતા, બરાબર. પાંચ વડે ભાગતા શું થશે, આ એક્સ વત્તા ઓગણીસ એ આખાને પાંચ વડે ભાગે છે, બરાબર. ખાલી એક્સને નથી ભાગ્યા, અને આખાને પાંચ વડે ભાગે છે, એટલે એક્સ વત્તા ઓગણીસ ભાગ્યા પાંચ થાય. ચલો આવું કરે તો એને પરિણામ કેટલું મળે છે, આઠ મળે છે. એ લખવાનું તે પરિણામ આઠ છે. તો માટે એક્સ વત્તા ઓગણીસ ભાગ્યા પાંચ એવું કરે છે કે એક્સમાં ઓગણીસ ઉમેર્યા, આ સરવાળાને પાંચ વડે ભાગ્યો તો એને પરિણામ કેટલું મળે છે, આઠ મળે છે. હવે જો આ પાંચને સીધા આ બાજુ લઈ જઈએ તો એક્સ વત્તા ઓગણીસ બરાબર, આપણે સાદું સમીકરણ બનાવવાનું, એટલે ભાગાકારવાળું પહેલાં આ બાજુ લઈ જવાનું, ભાગાકારમાં છે એટલે ગુણાકારમાં જતા રહીએ, એક્સ વત્તા ઓગણીસ બરાબર આઠ પચાસ કેટલા થાય, ચાલીસ થાય. હવે ઓગણીસ વધતા છે આ બાજુ લઈ જઈશું તો શું થશે, એક્સ બરાબર ચાલીસ ઓછા ઓગણીસ, બરાબર. ચાલીસમાંથી તમે ઓગણીસ બાદ કરો તમને કેટલા મળે, એકવીસ મળે, બરાબર. આ બાદબાકી નાની છે, કરી લેવાની, બરાબર. ચાલીસમાંથી ઓગણીસ જાય તો આપણે કેટલા મળે, એકવીસ મળે, એટલે તે સંખ્યા કહી હશે, ઈરાએ ધારેલી સંખ્યા એકવીસ હશે, બરાબર. ખબર પડી, ખાલી આપણે સમીકરણ બનાવો, સમીકરણનો ઉકેલ શોધતા તો તમને આવડે જ છે. નીચેના સમીકરણો ઉકેલો. એ, શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી સાત વધારે છે, જો સૌથી વધુ ગુણ 87 હોય તો સૌથી ઓછા ગુણ કેટલા હશે. હવે તમને એવું છે કે સાહેબ આ તો બહુ ગૂંચળાવાળા રકમ છે, એવું કશું છે નહીં, એમાં ખાલી વિધાનો એકલા લાંબા લખ્યા છે, બરાબર. જો આપણે જોઈ લો શું કહ્યું છે, એમને તો શિક્ષકે એવું કહ્યું કે જેના સૌથી ઓછા ગુણ છે ને એના કરતા જેના વધારે ગુણ છે એના ડબલ છે એમ, એટલે કોઈ છોકરાના ઓછા ગુણ આવ્યા હોય તેના કરતા જેના વધારે આવ્યા છે એના ડબલ ગુણ છે, બરાબર. એટલે આપણે શું કરીશું, તો કે ધારો કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ એક્સ છે, બરાબર. જે નાનું હોય જે ઓછું હોય એ આપણે ધારવાનું, બરાબર. વિદ્યાર્થીના સૌથી ઓછા ગુણ બરાબર મેળવનાર વિદ્યાર્થીના ગુણના બે ગણાથી. હવે ચલો આ એક્સ એ એક્સના બે ગણા, એટલે એ લખીએ એક્સના બે ગણા કેટલા થશે, બે એક્સ થાય. ક્રમમાં જવાનું આપણે, બે ગણા કરી દીધું, બે એક્સ થયું, બે ગણાથી સાત વધારે, એટલે કે બે એક્સથી સાત વધારે, તો કેટલા થશે, બે એક્સ વત્તા સાત થાય, કેટલા થાય, બે એક્સથી સાત વધારે એટલે બે એક્સ વત્તા સાત થશે, બરાબર. ચલો વધારે એટલે ઉમેરવાનું, ઓછું કહ્યું હોય તો આપણે શું કરવાનું, બાદ. જો સૌથી વધુ ગુણ, હવે વધુ ગુણ પણ આપી દીધા છે, બરાબર, એટલે કે આ બે એક્સ જેના ઓછા છે એના એના બે ગણા કર્યા અને એમાં સાત ઉમેરીને ત્યારે આપણને 87 મળે છે, બરાબર. તે ગુણ બરાબર 87 છે, તો માટે બે એક્સ વત્તા સાત બરાબર 87. ખબર પડી આમાં શું કર્યું, કે ઓછા ગુણના એક્સ ધાર લીધા, એક્સના બે ગણા કર્યા, બે એક્સ એમાં સાત ઉમેરાય એટલે સાત, બે એક્સ વત્તા સાત. હવે જેના સૌથી વધારે છે એના તો કુલ આપેલા જ છે 87 એમ, એટલે એ બે પરિણામ સરખું થયું, બે એક્સ વત્તા સાત બરાબર 87, અને ઉકેલ નાખીએ તો બે એક્સ બરાબર 87 ઓછા સાત, આ સાત આ બાજુ જાય સરવાળામાં છે એટલે બાદબાકીમાં, તો બે એક્સ બરાબર 80, તો માટે બે એક્સ બરાબર શું થશે, આ બે છે અને પેલી બાજુ લઈ જઈએ તો શું થશે, 80/2, એક્સ બરાબર 80/2, 80/2 એટલે કે 40 × 2 = 80, તો માટે એક્સ બરાબર કેટલા આવશે, 40, એટલે સૌથી ઓછા ગુણ કેટલા હશે, 40 હશે, બરાબર. એ નીચે લખવાનું કે સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ 40 છે, બરાબર. એ વર્કશીટમાં મેં લખ્યું છે, અહીંયા નથી લખતો. હવે જો બીજો, એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં બે આધાર ખૂણાના માપ સરખા છે, શિરોકોણનું માપ 40° છે, તો ત્રિકોણના આધાર કોણનું માપ શું હોય, બરાબર. હવે જો આપણે આ દાખલો
ગણ્યું હતું, આપણે સમીકરણ બનાવ્યું હતું આવું, બરાબર. એમાં બી ધારવાનું આવ્યું હતું. ધારો કે આ ત્રિકોણ છે, આ આપણો શિરોબિંદુ કોણ થયો, એ તમને 40 આપી દીધો છે, બરાબર. એક ત્રિકોણમાં બે આધાર કોણના માપ સરખા છે, એટલે આ ખૂણો અને આ ખૂણો એ બંનેના માપ કેવા છે, સરખા છે. એટલે આપણે આનું એક્સ ધારી લઈએ, એટલે આનું એક્સ થવાનું, બરાબર. એટલે લખીએ, ધારો કે સમદ્વી બાજુ ત્રિકોણના એક આધાર કોણનું માપ એક્સ અંશ છે, તો માટે બીજા આધાર કોણનું માપ પણ કેટલું થશે, એક્સ અંશ જ થાય. કેમ? કારણ કે બંને માપ કેવા છે, સરખા છે. હવે આપણને શિરો કોણ તો આપ્યું છે, શિરો કોણનું માપ 40 અંશ છે, એટલે આપણને ત્રિકોણના ત્રણેય ખૂણા મળી ગયા, એક્સ એક્સ અને 40. આપણને ખબર છે, શું ખબર છે આપણને, કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય, બરાબર. આ વસ્તુ આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય, 180 અંશ થાય છે, બરાબર. એ વસ્તુ આપણે જાણીએ છીએ. આગળ આપણે લખી દઉં, ચલો, ત્રણ ખૂણા એટલે કયા, પહેલો 1 અંશ, બીજો 1 અંશ અને ત્રીજો 40 અંશ. આ ત્રણેયનો સરવાળો એટલે મેં વચ્ચે વત્તા લખ્યું, કેટલો થાય છે, 180. ચલો, એક્સ વત્તા એક્સ કેટલી વાર થાય, એક્સ બે વાર થાય, એટલે 2x થાય, વત્તા 40 અંશ, બરાબર 180. આ સજાતીય પદોનો સરવાળો થાય, બરાબર. એ આવશે, આપણે શીખવાનું શીખીશું. એક્સ ને એક્સ, એક એક્સ ને બે, એક એક કેટલા થયા, 2 વાર x એમ. હવે 40 આ બાજુ જશે તો 2x બરાબર 180 ઓછા 40, તો માટે 2x બરાબર 180માંથી 40 બાદ કરો તો 8માંથી 4 જશે, કેટલા વધશે, 140, બરાબર. તો માટે x બરાબર આ 2 આ બાજુ જાય તો 140/2, બરાબર. ચલો, તો માટે x બરાબર કેટલા વધે, 140/2 એટલે 70 × 140 થાય, બરાબર, 7 × 14 70 અંશ. એટલે બંને ખૂણાનું માપ કેટલું હશે, 70 અંશ હશે. આધાર કોણનું માપ, બંને આધાર કોણ કેટલા માપના હશે, 70 અંશના હશે, બરાબર. હું તમને સાચે વર્કશીટ લખી, જેમાં વાક્ય લખેલું હશે તમારે લખી દેવાનું, બરાબર. અને જેમ હું દાખલો ગણાવ એમ જોડે જોડે ગણતા રહેવાનું રફમાં, પછી વર્કશીટમાં આપણે જાતે પછી લખવાનું, રફમાં જોડે જોડે ગણતું રહેવાનું, બરાબર. પછી પ્રશ્ન 3 છે, ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતાં 7 વધારે લખોટી છે. ઇરફાન પાસે 37 લખોટી છે, તો પરમિત પાસે કેટલી લખોટી હશે. હવે જેની પાસે માગી છે એ આપણે ધારી લઈએ. ધારો કે પરમિત પાસે એક્સ લખોટી છે, બરાબર. આ લખોટીવાળું સમીકરણ પણ આપણે બનાવ્યું હતું, આ જ રકમ હતી આગળમાં સ્વાધ્યાયમાં. એક્સ લખોટી છે, ચલો, એક્સના 5 ગણા કરવાના છે, એટલે એક્સના 5 ગણા, 5 ગણા કેટલા થશે, 5x થાય. 5 ગણા કરતા 7 વધારે, એટલે કે 5x કરતા 7 વધારે, એટલે શું થશે, 5x + 7 થાય, બરાબર. કેટલું થયું, 5x + 7 થાય. હવે ઇરફાન પાસે કેટલી લખોટી છે, 37. એને શું કહ્યું કે મારી જોડે એના પહેલાં કરતા 5 ગણા, એના કરતા 7 વધારે છે, અને પાછી મારી જોડે 37 છે, એટલે કે તે પરિણામ કેટલું છે, 37 છે. તો માટે 5x + 7 = 37. 7 આ બાજુ લઈ જઈએ, સમીકરણ આવે એટલે એને ઉકેલી જ નાખવાનું. 37 - 7, બરાબર. આ કેમ ઓછા 7 થાય તમને ખબર પડી જ ગઈ છે હવે, એટલે વધતા હતા તો બાદ બાકી થઈ ગયું, બરાબર. 5x = 37 માંથી 7 જાય તો 30. હવે આ 5 આ બાજુ જશે તો x = 30/5. ભાગાકારમાં કેમ ગયા,
ये पण तमे जाणो छो हवे बराबर अहींया गुणाकार हतो एटले भागाकार मळी जाय तो एक्स बराबर केटला रहेशे 6 5 30 पांच पांच जता रहे एक्स बराबर केटला मळे 6 मळे बराबर एटले परमित पासे केटली લખોટીઓ હશે 6 લખોટીઓ હશે બરાબર ખબર પડી આટલું જ છે બીજું કશું વધારે છે નહીં બીજો જોઈએ પ્રશ્ન 3 નો લક્ષ્મીના પિતા 49 વર્ષના છે તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે એમાં પણ લક્ષ્મીની ઉંમર ધારી લઈએ ધારો કે લક્ષ્મીની ઉંમર x વર્ષ છે બરાબર ઉંમર હોય એટલે વર્ષમાં લખવાનું ચલો તે લક્ષ્મીની ઉંમરના એટલે લક્ષ્મીની ઉંમર x ધારી 3 ગણા એટલે x ના 3 ગણા x ના 3 ગણા 3x થાય 3x થી 4 વર્ષ મોટા એટલે 4 વર્ષ વધારે કહેવાય તો 3x થી 4 વર્ષ મોટા એટલે કે 3x વત્તા 4 થાય બરાબર બે વાર યાદ થઈ ગયો થાય હવે એમની ઉંમર આપી દીધી છે કેટલી છે 49 વર્ષ તો તે પરિણામ 49 વર્ષ છે માટે 3x વત્તા 4 બરાબર 49 હવે શું થશે તો 4 આ બાજુ લઈ જાઓ તો માટે 3x બરાબર 49 ઓછા 4 માટે 3x બરાબર કેટલા થશે 45 આ ઓછા 4 કેમ થયા તમે જાણો છો બરાબર હવે હું વારે વારે બોલું નહીં તમારે સમજી જવાનું કારણ કે તમે જાતે સમજશો તો તમને જલ્દી આવડશે 3 આ બાજુ જશે ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં 45 ભાગ્યા 3 15 તરી 45 એટલે x બરાબર કેટલા આવે 15 તો લક્ષ્મીની ઉંમર કેટલી હશે 15 વર્ષ હશે બરાબર ખબર પડી આમાં શું કર્યું ખાલી સમીકરણ બરાબર હવે સમીકરણ કેટલું સહેલું એના ઘણા કર્યા ને એમાં ઉમેર્યા એટલે જવાબ આવી જાય હવે કોયડો આપે છે કે હું એક સંખ્યા છું એટલે કે ધારો કે સંખ્યા x છે બરાબર સીધું ધારી દેવાનું દબાવથી ચલો મારી ઓળખ જણાવો એવું કહે છે કે મારા 7 ગણા રહો એટલે એના 7 ગણા લઈ લઈએ x ના 7 ગણા 7x થાય લઈ લીધા ચલો 1 50 ઉમેરો એટલે 7x માં 50 ઉમેરવાના ચલો 7x માં 50 ઉમેરતા 7x વત્તા 50 થાય ચલો આવું કરો તો ત્રીવડી સદી સુધી પહોંચવા માટે તમારે હજુ 40 જોઈએ છે બરાબર ત્રીવડી સદી એટલે કેટલા 300 બરાબર તમે ક્રિકેટ જોવો છો કે ત્રીવડી સદી તો કેટલા કહેવાય 300 કહેવાય એના માટે આટલું કરીએ તો પણ 300 માં પહોંચતા હોય એને કેટલા ખૂટે છે 40 ખૂટે છે બરાબર એટલે 300 માંથી આપણે 40 બાદ કરીએ એટલા ખૂટે છે એટલે આવું થયું જો કે સંખ્યાના 7 ગણા બરાબર એમાં 50 ઉમેરો તો એવું કરતા ત્રેવડી સદી એમાં 40 ખૂટે છે બરાબર એટલે એમાંથી 40 બાદ કરીએ એટલે સંખ્યાના 7x વત્તા 50 બરાબર ત્રેવડી સદી એટલે 300 ઓછા 40 તો માટે 7x વત્તા 50 બરાબર 300માંથી 40 બાદ કરો તો કેટલા વધે 260 વધે બરાબર બાદ બાકી તમારે જાતે ચેક કરી લેવાની 7x બરાબર કેટલા થશે 260 અને 50 આ બાજુ જાય તો ઓછા 50 260માંથી 50 જશે તો કેટલા રહેશે 210 રહે બરાબર 6માંથી 5 જશે 60માંથી 50 કાઢો 10 રહે 200 તો આગળ છે માટે x બરાબર 210 ભાગ્યા 7 આ 7 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં તો x બરાબર કેટલા આવશે 210 છે જો 7 તરી 21 થાય એક મિંડું ચડાવી દો એટલે 7 ઉડી જાય એક્સ બરાબર કેટલા આવશે 30 તે સંખ્યા કઈ હશે 30 હશે બરાબર ખબર પડી અહીંયા આપણું પ્રકરણ 4 પૂરું થાય છે બરાબર હવે આગળના વિડીયોમાં પ્રકરણ 5 જોઈશું જે બાકી દાખલા છે એ તમારે હોમવર્ક કરવાના રહેશે અને આપ મેં જે ગણાયા દાખલા એ પણ પ્રેક્ટિસ કરજો બરાબર ના ફાવે તો મને ફોન કરીને પૂછી શકો છો